સ્વામિનારાયણ એચજીઆઈએસ ગુરુકુળની અંદર આપણો બધાનું સ્વાગત છે. આપણે જોઈએ તો પાઠ 9 સામાજિક વિજ્ઞાનની અંદર વર્ગ અને વન્યજીવ સંસાધન. તો પહેલા આપણે આ પાઠમાં આપણે સામાન્ય અર્થ જોઈએ તો એમાં વન એટલે કે જંગલ અને વન્યજીવ એટલે કે જંગલમાં રહેતા જે જીવ છે, દાખલા તરીકે ઇન્સેક્ટ પ્રાણીઓ છે કે બીજા પ્રાણીઓ, એ બધાનો સમાવેશ વન્યજીવોની અંદર થાય છે. ત્યારબાદ આપણે સંસાધન વિશે વાત કરીએ તો સંસાધન વિશે તમે ધોરણ 7 થી ભણતા હો છો, 8માં પણ ભણી ગયા અને 9માં પણ ભણી ગયા. તો સંસાધન એટલે કે એવી વસ્તુ કે જે વસ્તુ છે આપણે કુદરતમાંથી મળે છે અને એના ઉપર થોડા જાજી પ્રક્રિયા કરી અને આપણે એ વસ્તુને ઉપયોગમાં લઈ શકાય તો એ વસ્તુને આપણે સંસાધન કહીએ છીએ. હવે બીજી વસ્તુ એ આવે છે, આ પાઠ આપણે જોઈએ છીએ, હવે એની આપણે પ્રસ્તાવના જોવાની છે, પણ હવે આ પાઠ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ કેટલો મહત્વનો છે તો પરીક્ષાની દ્રષ્ટિએ આ પાઠ કેટલું વેટેજ છે, કેવા પ્રશ્ન આવે છે, કેટલા પ્રશ્ન આવે છે એ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ પાઠનું વેટેજ જોઈએ બોર્ડની પરીક્ષાની અંદર ધોરણ 10, તો આ પાઠનું વેટેજ છે એ 4 ગુણનું છે. કેટલા ગુણનું? 4 ગુણનું. તો એની અંદરથી જે ટૂંકમાં ઉત્તર એટલે કે 2 ગુણનો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન છે 2 માર્ક્સનો આવે છે. ત્યારબાદ બીજા જે પ્રશ્ન છે જે ઓબ્જેક્ટિવ છે 1-1 માર્ક્સના આવે છે, એ પ્રશ્ન પૂછાય છે. તો આ વર્ષે પણ આ 2 માર્ચ 2020 ની જે પરીક્ષા છે એની અંદર વહીવટની દ્રષ્ટિએ જંગલના જે પ્રકારો છે એ પ્રશ્ન આવ્યો હતો, એના વિશે તમે સમજાવો, એવો ટૂંકમાં સમજાવો એવો પ્રશ્ન આવ્યો. તો હવે ખાસ કરીને આપણે જોઈએ તો આ પાઠની આપણે પ્રસ્તાવના જોઈએ તો કે માણસ છે એ આદિકાળથી અનેક વસ્તુઓનો ઉપયોગ કરતો આવ્યો છે, એમાં જંગલ છે અતિ મહત્વનું સંસાધન છે એ માનવામાં આવે છે. કારણ કે માણસે કુદરત પાસેથી અનેક ચીજ વસ્તુઓ મેળવી અને પોતાની તો કે જરૂરિયાતોની પૂર્તિ કરતો આવ્યો છે. તો એમાં જંગલનો આપણે સામાન્ય અર્થ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે વૃક્ષો, ઝાકરા અને ઘાસનો સમુચય એવો થાય છે. તો આ રીતે જંગલનો આપણે સામાન્ય અર્થ જોઈએ પરીક્ષાની અંદર ભાઈ પૂછાઈ શકે એક ગુણની અંદર કે ભાઈ જંગલનો સામાન્ય અર્થ શું થાય, તો ઓપ્શનની અંદર આવે, ખાલી જગ્યાની અંદર આવે અથવા તો એક શબ્દની અંદર આવતો હોય તો એ પ્રશ્ન છે. તો આપણે જંગલનો આપણે સામાન્ય અર્થ છે ત્યાં તમે હાઇલાઇટ કરજો, તમારું પાસે તમારું પાઠ્યપુસ્તક હોય કે જંગલનો સામાન્ય અર્થ છે એ વૃક્ષો, ઝાકરા અને ઘાસનો સમુચય એવો થાય છે. અને બીજી આપણે જે વાત કરીએ તો કે જે જંગલ બીજું કોને કહેવામાં આવે તો કે માનવીની સહાય વિના કુદરતી રીતે જે વનસ્પતિનો જે ઉછેર થયો હોય એવી વનસ્પતિને કુદરતી વનસ્પતિ અથવા તો જંગલ તરીકે ઓળખવામાં આવે છે. તો અથવા ત્યારબાદ એને અક્ષર એટલે કે વર્જિન વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. અને અવી વનસ્પતિ છે એ આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોઈએ તો કે હિમાલય, ત્યારબાદ સુંદરવન અને થરનો જે રણ પ્રદેશ છે એવા જે દુર્ગમ પ્રદેશોની અંદર જ જોવા મળે છે. કારણ કે બીજું આપણે જોઈએ તો આવા જે જંગલો છે જ્યાં માણસ જ્યાં પહોંચ્યો છે, જ્યાં માણસની જે ક્રિયાઓ પહોંચી છે એવી જગ્યાએ તો કે જંગલ છે એનો વિનાશ થઈ થવા માંડ્યો છે. પણ હિમાલયના જે દુર્ગમ પ્રદેશો છે, ત્યારબાદ સુંદરવન છે જે તમને ખબર છે કે જે ગંગા નદીનો જે મેદાની જે પ્રદેશ છે જે મુખ ત્રિકોણ પ્રદેશ, તો એ મુખ ત્રિકોણ પ્રદેશની અંદર જે આ જંગલો આવે છે કે જેમાં જે સમુદ્રની ભરતીનું પાણી છે એ હંમેશાની માટે સીમા ભર્યું રહે છે. તો એવા જે વિસ્તારો છે એની અંદર આ પ્રકારના જે કુદરતી વનસ્પતિ જે અક્ષત વંશ એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની પ્રસ્તાવના જોઈએ, હવે આપણે જે જોવાનું છે જંગલોનું વર્ગીકરણ જોવાનું છે. તો આની પહેલા પણ મેં તમને કીધું હતું કે જંગલોનું જે વર્ગીકરણ છે એ આપણે જોવાનું છે. આમ જોઈએ તો જંગલોનું વર્ગીકરણ આને આ પાઠની અંદર બે રીતે થાય છે, તો કે એક વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકારો અને બીજું છે માલિકી અને વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો. પણ આ તમે ધોરણ 9 ની અંદર જે ભણી ગયા છો એ જંગલોના પ્રકાર છે 5 હતા. કેટલા? 5 પ્રકાર. તો એ 5 પ્રકાર છે આબોહવાની દ્રષ્ટિએ હતા. તો આબોહવાની દ્રષ્ટિએ જે જંગલોના પ્રકાર હતા તો એની અંદર આપણે જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ખરાબ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, પછી સમશીતોષ્ણીય કટિબંધીય જંગલો, ત્યારબાદ તો કે જે ભરતીના જંગલો છે એ જંગલો આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા છે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે આબોહવાની દ્રષ્ટિએ જંગલના પ્રકારો છે આપણે આ પરીક્ષાની અંદર લખવાના નથી, એ આપણી સમજ માટે આપણે સમજવાના છે.
તમને જોવાના છે પણ આપણે અહીંયા છે આપણો સવાલ શું છે કે કઈ રીતે પરીક્ષાની અંદર આપણે સારા માર્ક્સ આવે અને કઈ રીતે આપણો માર્કિંગ આપણે ઊંચું લઈ જાય એ મહત્વનું છે તો અહીં જે પ્રકારના પ્રકાર જો આપણે જો પરીક્ષાની અંદર પૂછાતા હોય તો આપણે જે હું તમને જે સમજાવું એ રીતે જે ગણોના પ્રકાર છે તમારે લખવાના છે તો એમાં જગલોના વર્ગીકરણની અંદર જોઈએ તો વહીવટી દ્રષ્ટિએ જગલોના જે પ્રકારો છે એ વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકાર છે પડે છે એની અંદર તો કે અનામત જગલો છે એટલે રિઝર્વ જગલો તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના જે જગલો છે એની અંદર કોઈ પણ વ્યક્તિને જવાની છૂટ આપવામાં આવતી નથી કે કોઈ પણ વ્યક્તિને પશુચરણ કરવા માટેની પણ છૂટ નથી આપવામાં આવતી કે કોઈ પણ વ્યક્તિને લાકડા કાપવા માટેની પણ છૂટ નથી આપવામાં આવતી અને કોઈ પણ વ્યક્તિને એની અંદર લાકડા વીણવાની પણ છૂટ નથી આપવામાં આવતી એ જંગલને અનામત જંગલ તરીકે ઓળખવામાં આવે છે એ સીધા સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ હોય છે પછી બીજો પ્રકાર આપણે જોઈએ તો કે સંરક્ષિત જંગલો તો સંરક્ષિત જંગલો તો કે આ જંગલો છે એની અંદર લોકોને હરવા ફરવા માટેની છૂટછાટ છે આપવામાં આવે છે પણ કઈ રીતે તો કે જંગલની અંદર કોઈ પણ પ્રકારની નુકસાની કર્યા વગર તો કે અમુક લોકો છે એને લાકડા વીણવા માટેની છૂટ આપવામાં આવે છે પછી જે જંગલને વિસ્તારોની અંદર જે લોકો જે રહેતા હોય એ લોકોને તો કે એની અંદર પશુચરણ કરવા માટેની છૂટ આપવામાં આવે છે એવા જંગલોને સંરક્ષિત જંગલો તરીકે ઓળખવામાં આવે છે એમાં ખાસ કરીને ફોર આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણું જે આ એટલે ગીરનું જે જંગલ છે સંરક્ષિત જંગલ છે એની અંદર જે રહેતા જે માલધારી લોકો છે એની અંદર જે લાકડા વીણે છે પશુચરણ કરે છે અથવા તો યાના જે લોકો જે રહેતા હોય જંગલ પેદાશમાંથી પોતાનું ગુજરાન છે ચલાવે છે આવી જે નાનકડી જે છૂટછાટો છે આપવામાં આવે છે ત્યારબાદ જે ત્રીજો જે પ્રકાર છે અવર્ગીકૃત જંગલો તો અવર્ગીકૃત જંગલો એટલે કે જેનું હજી સુધી ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ હજી સુધી થયું નથી તો કે એવા જંગલો ક્યાં હોઈ શકે તો એવા જંગલો આપણે આજુબાજુમાં કે છે કે નહીં તો આપણે એમ કહી શકીએ એવા જંગલો આપણે આજુબાજુમાં તો નથી પણ આપણાથી થોડા દૂર તો કે દાખલા તરીકે સુંદરવન બરોબર તો સુંદરવનની સુધી હજી આપણું તંત્ર છે ત્યાં પહોંચ્યું નથી પછી હિમાલયનો જે વિસ્તાર છે એની અંદરે પણ હજી આપણું તંત્ર પહોંચ્યું નથી કદાચ જે વ્યક્તિઓ ક્યાં હોય પણ ત્યાં એનું જે સંરક્ષણ કરવું એ શક્ય નથી એનું વર્ગીકરણ કરવું એ શક્ય નથી એટલા માટે આ પ્રકારના જે જંગલો છે એને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે તો વહીવટી દ્રષ્ટિએ જે જંગલના જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો એની અંદર આપણે આ ત્રણ પ્રકાર વિશે લખી શકાય કે અનામત જંગલો સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો છે આપણે લખવાના છે હવે ત્યારબાદ જે બીજો જે ટોપિક આવે છે માલિકી વહીવટી અને વ્યવસ્થાપનને આધારે જંગલોના પ્રકારો તો હવે પેલા આપણે જોયા હતા વહીવટી દ્રષ્ટિએ પણ હવે માલિકીને આધારે જે જંગલોના જે ત્રણ જે પ્રકાર છે તે આપણે જોવાના છીએ એની અંદર પહેલું છે કે રાજ્ય માલિકીનું જંગલ તો કે રાજ્ય માલિકીનું જંગલ છે કોનું હોય તો કે એની ઉપર સીધે સીધું જે નિયંત્રણ છે જે તે રાજ્ય સરકારનું હોય આપણે ગુજરાત સરકાર છે તો ગુજરાત સરકારના અમુક જે જંગલો છે તો એની અંદર તો કે આપણે જે રાજ્ય સરકાર છે એનું નિયંત્રણ હોય છે ત્યારબાદ આપણે જે ત્રીજો જે પ્રકાર છે એ ત્રીજા પ્રકારની અંદર આપણે જોઈએ તો કે સામુદાયિક વન સામુદાયિક વનની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો સામુદાયિક વનની અંદર તો કે કોનું નિયંત્રણ હોય છે તો કે ગ્રામ પંચાયત જે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા આવી જાય મહાનગરપાલિકા આવી જાય આ બધા વ્યક્તિઓને છે પોતાના અલગ અલગ જે સંસ્થાનો હોય છે તો આ વિડિયોની અંદર હવે વિદ્યાર્થી મિત્રો આપણો જે છેલ્લો જે પ્રશ્ન છે એ છેલ્લો જે મુદ્દો છે એ ખાનગી જંગલ છે તો ખાનગી જંગલ શ્રી શું છે તો કે ખાનગી જંગલોની અંદર કોઈ પણ વ્યક્તિની માલિકીનું પોતાનું પર્સનલ જે બગીચો હોય એવા જંગલને ખાનગી જંગલ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને ઓડિશા છે પંજાબ છે અને ત્યારબાદ મેઘાલયની અંદર આ પ્રકારના જંગલો છે જોવા મળે છે તો આપણે પરીક્ષાની અંદર જે આપણે લખવું હોય માલિકીની દ્રષ્ટિએ તો રાજ્યની માલિકીના જંગલો સામુદાયિક વન અને ખાનગી જંગલો આ પ્રકારના જંગલો છે આપણે જોયેલા છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આપણો જે બીજો ટોપિક છે જે નિર્વનીકરણ એ હવે પછી આપણે જોવાના છે જય સ્વામિનારાયણ